તો આજકાલનો એક નવો ટ્રેન્ડ આવી ગયો છે દોસ્તો, કે વાયટી સ્ટુડિયો વારે વારે ઓપન કરવાથી ચેનલ ડેડ થઈ જાય છે, વ્યૂઝ નથી આવતા, ચેનલ બરબાદ થઈ જાય છે. તો શું ખરેખર વાયટી સ્ટુડિયો વારે વારે ઓપન કરવાથી ચેનલ બરબાદ થઈ જાય છે? અત્યારે એક ટ્રેન્ડ છે, બધાય લોકો અત્યારે બધા યુટ્યુબરો અત્યારે એ વિડીયો નાખી નાખીને કહી રહ્યા છે કે વાયટી સ્ટુડિયો ઓપન કરવાથી વારે વારે ચેનલ ડેડ થઈ જાય છે. તો ચાલો હું તમને આજે જણાવી નથી ખબર, તો મારો પોતાનો અનુભવ હું કહી દઈશ તમને કે શું વાયટી સ્ટુડિયો વારે વારે ઓપન કરવાથી ચેનલ ડેડ થઈ જાય છે કે નહીં. તો મિત્રો, યુટ્યુબનું આલ્ગોરિધમ બહુ અઘરી વસ્તુ છે. મિત્રો, જે યુટ્યુબમાં કામ કરી રહ્યા છે એને તો ખબર જ છે કે વાયટી સ્ટુડિયો શું કહેવાય છે, અને જે નથી કરી રહ્યા અને જે આગળ કામ કરવાના છે તો એને ખબર પડી જશે કે વાયટી સ્ટુડિયો શું કહેવાય. તો મિત્રો, આજે હું તમને આખું આલ્ગોરિધમની વાત સમજાવવા માગું છું કે યુટ્યુબમાં તમે કામ કરી રહ્યા છો મહિનો દી, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના, અને તમે વચમાંથી અધવચ્ચે છોડી દો છો યુટ્યુબ, તમે કે ભાઈ મારા વ્યૂઝ નથી આવી રહ્યા. મેં કીધો લગભગ છેલ્લામાં છેલ્લામાં તો બબે વર્ષ સુધી ઘણાની ચેનલ જોયેલી છે, ગ્રો નથી થઈ મિત્રો. અને વ્યૂઝ ડાઉનની તો પછી તમને વાત કરું છું કે વાયટી સ્ટુડિયોની, કે ગ્રો નથી થઈ મિત્રો, એમ બધા કહે છે અને અધવચ્ચેથી યુટ્યુબ છોડી દે છે. તો મિત્રો, તમારી બબે વર્ષ જેવું જ્યારે થાય છે તો તમે વિડીયોમાં વ્યૂઝ નથી આવ્યા, વાયરલ નથી થયો, તેનું કારણ એક જ થાય છે મિત્રો, કે બબે વર્ષ છે અને ચેનલ ગ્રો નથી થઈ. તેનું કારણ શું ખબર છે મિત્રો? કે તમે એસીઓ બરાબર કર્યો, એસીઓનો મતલબ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝ. જો તમે એસીઓ બરાબર કર્યો તો આથી એસીઓમાં તમે ટાઇટલ ટેગ, થંબનેલ, ડિસ્ક્રિપ્શન, બધી વસ્તુ, આ બધી વસ્તુ તમે બરાબર કમ્પ્લીટ કરી હોય ને રેગ્યુલર, અને ઓડિયો ક્વોલિટી અને વિડીયો ક્વોલિટી, આ બધી વસ્તુ, અને બે વર્ષમાં ગ્રો થઈ જ જાય મિત્રો. અને નથી હોય કદાચનું તો ચાલો, તો હું તમને એમ કહેવા માગું કે ચેનલ ગ્રો નથી તો યુટ્યુબમાં તમે જે વિડીયો મેકી રહ્યા છો, જે પહેલેથી ચેનલ બનાવી છે અને તમે બે દિવસ ત્રણ દિવસ રેગ્યુલર વિડીયો તમે નાખો છો, ત્રણ ચાર મહિના, પાંચ મહિના, છ મહિના, વર્ષ દિવસ સુધી, છતાં પણ વ્યૂઝ નથી આવી રહ્યા, તો પણ મિત્રો પછી ઘણા લોકો છે ને રેગ્યુલર વિડીયો નાખતા બંધ થઈ જાય છે, ડિમોટિવેશન થઈ જાય છે મિત્રો. તો વ્યૂઝ ઓછા આવી ગયા છે મિત્રો, તો પણ મિત્રો વિડીયોઝ તમારે નાખતા રહેવાનું છે. સારા પણ એક વ્યૂ આવે કે બે વ્યૂ આવે મિત્રો, એ વિડીયોને પણ ડિલીટ નથી મારવાનો તમારી ચેનલમાંથી, અને કોઈ પણ બહારનો વિડીયો તમારે તમારી ચેનલમાં અપલોડ નહીં કરવાનો મિત્રો. તો તમે જે બહારનો વિડીયો તમે ચેનલમાં તમારો પોતાનો બનાવેલો વિડીયો, એ વિડીયો તમે અપલોડ કરશો અને તમે રેગ્યુલર મહેનત કરશો તો કારણ કે યુટ્યુબની નજરમાં તમે જરૂર ને જરૂર આવજો, યુટ્યુબની સિસ્ટમમાં તમે જરૂર ને જરૂર આવી જશો, વર્ષ દોઢ વર્ષ છે અને એક જ દિવસમાં તમારી ચેનલ ગ્રો કરાવી દેશે મિત્રો. તો રેગ્યુલર તમે અપલોડ કરશો ને તો જ વસ્તુ આ રહેશે મિત્રો. અને અત્યારે થાય છે શું, મોટા મોટા યુટ્યુબર અત્યારે વિડીયો નાખે, સેમ આપણે એવો વિડીયો બનાવી નાખીએ તો પણ આપણો વિડીયો ના ચાલે, કારણ કે આપણને કોઈ ઓળખતું ન હોય, નાના ના હોય, આપણે નાના યુટ્યુબરને કોઈ ઓળખતું ન હોય, આપણા ફોટો જોઈને કોઈ ક્લિક ન કરે, અને મોટા યુટ્યુબર તો ફોટો જોઈને એના લોકોને બધા વિડીયો ક્લિક કરે, પછી એ વિડીયોમાં કાંઈ હોય કે ના હોય, આ રીતના સિસ્ટમ છે મિત્રો. અને યુટ્યુબનું આલ્ગોરિધમ એવું છે ને કે વસ્તુ કહેવા માગું કે લાખ જણા બેઠા હોય એમાંથી એક વ્યક્તિને તમારે ઉપાડવાનો છે, આ એ વસ્તુ છે મિત્રો. એક લાખ વ્યક્તિ યુટ્યુબમાં હોય એક લાખ જણા, અને યુટ્યુબની સિસ્ટમ પ્રમાણે બધાને યુટ્યુબર બનાવવાના છે, પણ એમાં એવું થાય છે જે યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે, યુટ્યુબની સિસ્ટમ પ્રમાણે, યુટ્યુબની આલ્ગોરિધમ પ્રમાણે, તમારે એસીઓ પ્રમાણે બધી વસ્તુ વ્યવસ્થિત કરીને કમ્પ્લીટ હાલતો હોય માણસ. પણ ઘણા લોકો એમ કહે છે બધી વસ્તુ કમ્પ્લીટ કરું તો પણ મારો વિડીયો વાયરલ નથી થતો, તો એનું હું એમ કહી દઉં કે યુટ્યુબ છે ને ધીરે ધીરે એક એક વ્યક્તિને ઉપાડે છે. જી હા મિત્રો, એક લાખ વ્યક્તિ બેઠા અને બધાને યુટ્યુબર બનાવશે, પણ એ લાખમાંથી છે ને માત્ર 5000 જ તે લોકો છે ને વ્યવસ્થિત વિડીયો નાખતા હોય, કંટાળાનો વર્ષ દિવસ સુધી નાખતા ગયા હોય અને ક્યારેક નજરમાં આવી જાય યુટ્યુબની અને રાતોરાત વાયરલ થઈ જાય મિત્રો. આ યુટ્યુબની સિસ્ટમ છે, આ આલ્ગોરિધમ છે મિત્રો યુટ્યુબનો. યુટ્યુબનો આલ્ગોરિધમ આમ તો બે ત્રણ દિવસ બદલાતો રહેતો હોય છે, કારણ કે એનો આલ્ગોરિધમ ચેન્જ થતો રહે છે મિત્રો. એટલે આ બધાના વ્યૂઝ અત્યારે છે ને ડાઉન, મારી ચેનલમાં પણ અત્યારે વ્યૂઝ ડાઉન છે મિત્રો. તો વ્યૂઝ ડાઉન હોય તો ડિમોટિવેશન નહીં થવાનું, વિડીયો નાખતો જ જવાનું મિત્રો. એટલે હું છે ને અત્યારે છે ને ડિમોટિવેશન નથી થતો, આપણે કામ કરતા જ રહીશું યુટ્યુબમાં, અને આપણે આપણી ચેનલમાં પોતાના વ્લોગ ને વિડીયો બધું બનાવીએ છીએ મિત્રો. આપણે કોઈ બહારથી યુટ્યુબમાંથી ડાઉનલોડ કરતા નથી ને પાછા યુટ્યુબમાં ડાલતા નાખતા નથી, એનો એક જ કારણ છે કે એ નાખવાથી આપણી ચેનલ મોનેટાઇઝ ન થાય, પછી રીયુઝ કન્ટેન્ટ આવી જાય છે. આપણી ચેનલ તો જે મોનેટાઇઝ થઈ ગયેલી છે મિત્રો, પણ આગળ જતાં તકલીફ પડી શકે છે, અને અત્યારે હું નાખું મોનેટાઇઝ થઈ ગયા પછી પણ નાખું ને, પણ મિત્રો છે ને રીયુઝ કન્ટેન્ટ આવી શકે અને મારી ચેનલ મોનેટાઇઝ ડિમોનેટાઇઝ થઈ શકે છે મિત્રો.
વાત કરીએ મિત્રો કે વાયટી સ્ટુડિયો વારંવાર ઓપન કરવાથી ચેનલ ડેડ થાય. તો મિત્રો અત્યારે બધા મોટા મોટા યુટ્યુબરો છે ને અત્યારે વિડીયો બનાવી બનાવીને યુટ્યુબમાં નાખે છે કે વાયટી સ્ટુડિયો વારંવાર ઓપન કરવાથી તમારી ચેનલ ડેડ થાય છે અને વ્યૂઝ નથી આવી રહ્યા. તો જણાવી દઈએ મિત્રો કે વાયટી સ્ટુડિયો વારંવાર ઓપન કરવાથી કોઈ વસ્તુ નથી થતી મિત્રો, ચેનલ ડેડ નથી થતી. મિત્રો વાયટી સ્ટુડિયો યુટ્યુબે આપેલું જ માટે છે કે વારંવાર ઓપન કરી ચેનલ એને તમે એનિટાઈઝ એનાલિસ્ટ કરી શકો, તમે તમારી વિડીયોની ચેક કરી શકો. વાયટી સ્ટુડિયો વારંવાર ઓપન કરવાથી કોઈ જાતની ચેનલમાં તમારે ઇફેક્ટ નહીં પડે, વ્યૂઝમાં ઇફેક્ટ નહીં પડે. આ એક છે કે તમે વાયટી સ્ટુડિયો ઓપન કરીને વિડીયોની અંદર એડિટમાં જઈને તમે થંબનેલ ટાઇટલ ટેગ વારંવાર બદલવાથી, એકવાર બદલવાથી કોઈ વસ્તુ નથી થતી મિત્રો. વારંવાર બદલવાથી જોઈ તમારી ચેનલમાં ઇફેક્ટ પડી શકે છે, વ્યૂઝ ડાઉન તમારા જઈ શકે છે અને ચેનલ ડાઉન આવી શકે છે મિત્રો. એટલે એ વસ્તુ નથી કરવાની. વિડીયોને વારંવાર ડિલેટ નથી કરવાના તમારે, બસ તમારે કામ કરતું જવાનું છે લગાતાર. જો તમે રેગ્યુલર વિડીયો તમે જે નાખી રહ્યા છો નાખતા જ રહો સિસ્ટમ પ્રમાણે, એસીઓ પ્રમાણે મિત્રો. કોઈ જાતને તમે કારક તમે યુટ્યુબની નજરમાં તમે આવી જશો ને એક દિવસમાં તમારો વાયરલ થઈ જાય. એક વિડીયો વાયરલ છો એટલે બધા વિડીયો તમારા વાયરલ થઈ જશે મિત્રો. જૂના છે મેકેલા હોય, વર્ષ દિવસ જૂના મેકેલા હોય એ પણ હાલી જશે મિત્રો. બસ એક વિડીયો વાયરલ થવાનો મતલબ છે મિત્રો. એટલે એક વિડીયો વાયરલ થાય તમારી ચેનલે મોનિટાઈઝ થઈ જાય મિત્રો. પણ બસ તમારે બહારથી ક્યાંયથી ડાઉનલોડ કરીને વિડીયો નાખવાથી તમારા પોતાના કન્ટેન્ટ બનાવો, ફેસ વેલ્યુ બનાવો, ફેસલેસની મિત્રો. ફેસ વેલ્યુનો મતલબ શું થાય ખબર છે કે તમારા ફેસ ટુ વિડીયો બનાવો, ફેસના ફેસની વિડીયો બનાવવા માટે એક મોટો બેનિફિટ એ છે કે આગળ જતાં તમારું તમે ખુદ બ્રાન્ડ બની શકો છો. કદાચ ના ભવિષ્યમાં યુટ્યુબ ના રહ્યું હોય તો તમે તમારા ફેસ વેલ્યુ ભવિષ્યમાં યુટ્યુબ હોય તો તમારા ફેસ થકી તમે બીજે પણ ચાલી શકો છો મિત્રો. જેમ કે ટિકટોક, અચ્છા ટિકટોક નથી પણ ટિકટોકના સ્ટારને બધાએ ઓળખે છે મિત્રો, એમ તમારી ફેસ વેલ્યુ બનાવો અને યુટ્યુબમાં રેગ્યુલર કામ કર્યા રહો મિત્રો. રેગ્યુલર કામ કરતા રહો, રેગ્યુલર વિડીયો નાખતા રહો, એક દિવસ યુટ્યુબના સિસ્ટમમાં તમે આવી જશો. આ બધી ઓટોમેટિક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમમાં તમે આવી જશો અને રાત રાત વાયરલ થઈ જશે મિત્રો. આ વિડીયોમાં તમને કાંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી.